યાત્રાધામ અંબાજીમાં વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યાત્રાધામ અંબાજીમાં માં અંબાના ચાચર ચોકમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. માં અંબાના ચાચર ચોકમાં વહેલી સવારે 6 વાગે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સામૂહિક યોગનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સંબોધન LED સ્ક્રીન પર લાઈવ જોવામાં આવ્યું હતું. આ પ્રસંગે બનાસકાંઠાના સાંસદ પરબતભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અંબાજી મંદિરના વહીવટદાર તેમજ અંબાજી ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ, વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ, કોલેજના વિદ્યાર્થીઓ, સંસ્કૃત પાઠશાળાના વિદ્યાર્થીઓ તથા અંબાજી મંદિર ટ્રસ્ટના કર્મચારીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. સાંસદ પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે યોગ એ પ્રાચીન સમયથી ભારતની સંસ્કૃતિ રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહ્વાનથી સમગ્ર વિશ્વ આ દિવસને યોગ દિવસ તરીકે ઉજવે છે અને ભારત જ્યારે આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ભારતના ઐતિહાસિક 75 સ્થળોએ ખાસ યોગ દિવસના કાર્યક્રમ કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાતના નળાબેટ અને અંબાજીનો આ 75 સ્થળોમાં સમાવેશ થયો છે. આજના તણાવભર્યા જીવનમાં યોગ અપનાવવાથી તણાવ મુક્ત રહી શકાય છે, તેથી બધાએ યોગ રોજે રોજ કરવો જોઈએ. અરવિંદ અગ્રવાલ, જ્યોડેશ ટીવી, અંબાજી. જીવન જીવવા માટે આપણે જે બધા યોગો જોઈએ, જુદું જુદું જે કંઈક એમાંથી શીખવે છે, એટલે બધામાંથી તણાવમુક્ત જીવન જીવવા માટે યોગનું મિત્રો ખૂબ મહત્વ છે અને એટલે જીવનમાં અપનાવવાનું છે. જે નરેન્દ્રભાઈનું મુખ્ય સંદેશ.